વડોદરાથી સમાચાર કે જ્યાં ઉત્તર પ્રદેશ ધર્માંતરણ પ્રકરણમાં વડોદરાથી વધુ એકની અટકાયત કરવામાં આવી છે. સલાઉદ્દીનની સંસ્થામાંથી મોહમ્મદ હુસેન નામના શખ્સની અટકાયત કરવામાં આવી. સલાઉદ્દીનની પૂછપરછમાં થયેલા ખુલાસા બાદ વધુ પૂછપરછ અર્થે અટકાયત કરાઈ છે. ગતરાત્રે ગુજરાત એટીએસે તેની પૂછપરછ કરી. સલાઉદ્દીને તેની પાસે મહત્વના દસ્તાવેજો રાખ્યા હોવાને આધારે પૂછપરછ કરવામાં આવી. વિદેશથી આવેલા ફંડની લેવડ દેવડ અંગે પણ પૂછપરછ કરવામાં આવી. વધુ વિગતો સાથે અમારા સહયોગી યુનુસ ગાઝી જોડાઈ ચુક્યા છે. યુનુસ, વધુ એક વ્યક્તિની અટકાયત, શું છે વધુ વિગતો? કોમલ, ઉત્તર પ્રદેશ ધર્માંતરણ પ્રકરણમાં વિદેશથી મોટું ફંડિંગ આવતું હોવાનો બાબતોનો ખુલાસો થયો છે અને તે આધારે જ વડોદરાના સલાહુદ્દીન શેખની ગુજરાત એટીએસની મદદથી ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેને ઉત્તર પ્રદેશ લઈ જવામાં આવ્યો છે. તેની પૂછપરછ દરમિયાન જે કેટલીક વિગતો ખુલી છે, વિદેશથી મોટું ફંડિંગ અહીં આવ્યું હતું અને તેની વિગતો તેની સંસ્થા સાથે સંકળાયેલ મોહમ્મદ હુસેન નામના શખ્સ પાસે હોવાનું તેને ત્યાંથી કેફિયત આપતા ગુજરાત એટીએસ યુપી એટીએસ દ્વારા જાણ કરવામાં આવી હતી અને યુપી એટીએસની સૂચનાથી ગુજરાત એટીએસ દ્વારા વડોદરામાંથી ગઈકાલે મોહમ્મદ હુસેનને અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને અમદાવાદ ખાતે લઈ જઈ તેની પૂછપરછ કરવામાં આવી હતી. લગભગ 4 કરોડથી વધુનો જે હવાલો થયો હતો તેની રકમ ક્યાં વપરાય અને કોને કોને પહોંચાડવામાં આવી તે સહિતની વિગતો ખોલવા માટે તેને લઈ જવામાં આવ્યો હતો, પરંતુ કોઈ ફળદાયી હકીકત સામે નહીં હોવાની વિગતો સૂત્રો તરફથી મળી રહી છે. એટીએસ દ્વારા ગઈકાલે સમગ્ર દિવસ તેની પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને પરત ફરી વડોદરા પોલીસને હવાલે કરવામાં આવ્યો છે અને વડોદરા એસઓજી દ્વારા તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી કઈ કઈ વિગતો ખુલી તે હજુ સુધી જાણી શકાયું નથી. સલાહુદ્દીન શેખની પૂછપરછ દરમિયાન જે કેટલીક વિગતો ખુલી હતી તેના કન્ફર્મ કન્ફર્મેશન માટે અને વધુ પુરાવો એકત્ર કરવા માટે મોહમ્મદ હુસેનની અટકાયત કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જી, આભાર સમગ્ર માહિતી બદલ. તો મોહમ્મદ હુસેન નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે ધર્માંતરણ પ્રકરણમાં કે જ્યાં ગતરાત્રે ગુજરાત એટીએસે તેની પૂછપરછ કરી.